સુરતના મોટાવરા છમાં રહેતા લેવા પટેલ સમાજના વૃદ્ધ બ્રેન ડેડ બાદ તેમના પરિવારે અને કિડની લીવર ચક્ષુ અને બંને હાથોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને એક નવી દિશા બતાવી હતી. જ્યારે સુરતની ખાનગી હોસ્પિટલથી મુંબઈનું 292 કિલોમીટરનું અંતર હવાઈ માર્ગ 75 મિનિટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રની મહિલામાં કરવામાં આવ્યું છે. મૂળ ભાવનગરના ગારિયાદાર તાલુકામાં રૂપાવટી ગામ નામના વતની અને હાલમાં મોટા વરાછા ખાતે સ્નેહ મુદ્રા સોસાયટીમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત જીવન ગાળતા કનુભાઈ વશરામભાઈ પટેલ ગત તારીખ 18 સાંજે અચાનક લકવાનો હુમલો આવતા તરત સારવાર માટે કતાર ગામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં સિટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું અને બાદમાં સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. ગત તારીખ 20મીએ કનુભાઈને ડોક્ટરની ટીમે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. ડોનેટર લાઈફની ટીમે ખાનગી હોસ્પિટલ પહોંચી કનુભાઈના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓ સંમત થયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલની ટીમે આવેલ લીવર અને કિડનીનું દાન, મુંબઈની ખાનગી હોસ્પિટલની ટીમે બંને હાથનું દાન અને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને સ્વીકાર્યું હતું. જ્યારે સુરતની ખાનગી હોસ્પિટલથી મુંબઈનું 292 કિલોમીટરનું અંતર 75 મિનિટમાં કાપીને કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રમાં રહેતા 35 વર્ષીય મહિલામાં મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે દાનમાં મળેલું લીવરનું દાહોદના રહેતા 32 વર્ષીય યુવાનને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં, બંને કિડનીનું સુરેન્દ્રનગરમાં રહેતા 45 વર્ષીય મહિલામાં અમદાવાદની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કનુભાઈની પત્ની શારદાબેન, પુત્ર કલ્પેશ ઉંમર વર્ષ 38 અને કાપુદ્રામાં ડાયમંડ ફેક્ટરીમાં મેનેજર, બીજો પુત્ર મયુર ઉંમર વર્ષ 34 છે અને કતારગામમાં હીરાની કંપનીમાં મેનેજર, અને ત્રીજો પુત્ર આનંદ જેમની ઉંમર છે 32 વર્ષ, જેની કાપુદ્રામાં હીરાની ફેક્ટરીમાં મેનેજર તરીકે જે ફરજ બજાવે છે, અને પુત્રી હેતલબેન પલાણી ઉંમર વર્ષ 40 છે. બ્યુરો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.